સુરતમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડી અને આ જે ડ્રગ્સ બનાવવાનું કારખાનું હતું તે ઝડપી પાડવામાં આવ્યું. સુરત જિલ્લામાંથી ઝડપાયું છે ડ્રગ્સ બનાવવાનું કારખાનું. પલસાણાના કારેલી ગામમાં એટીએસએ ઝડપી પાડ્યું ડ્રગ્સનું કારખાનું. તો ઘટના સુરતની કે જ્યાંથી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. એટીએસએ દરોડા પાડી આ ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ ઘટના સુરતની કે જ્યાં પલસાણાના કારેલી ગામમાં એટીએસએ ડ્રગ્સ બનાવવાનું જે કારખાનું હતું તે ઝડપી પાડ્યું છે. મોટી માત્રામાંથી ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. કારખાનામાંથી 51 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ બનાવતા 3 લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે. તો મોટી માત્રામાંથી ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. સુનિલ યાદવ, વિજય ગજરાની ધરપકડ, હરીશ કોરાટની અટકાયત. જગ્યાની ઇન્ફોર્મેશન હતી, એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે. જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 1 વધુ આરોપીને ડિટેન કરેલ છે. આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે. એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ છેલ્લા 1 મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી. આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા, જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે. એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું, જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું, જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા. એમ 3 જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા. એક જૂનો શેડ હતો, એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા 1.5 મહિનાથી એને ભાડે રાખી. અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી. આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી જ શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાત એટીએસ તરફથી એને કરે.